નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 1-4 પાઠ ભણી ચૂક્યા છીએ. આજે આપણે 9મો પાઠ ભણવાનો છે, બરાબર. 9મો પાઠ છે આપણું ઘર પૃથ્વી. ભલે વિદ્યાર્થીઓ, આપણું ઘર પૃથ્વી, અહીંયા આ પાઠની અંદર પૃથ્વીની વાત કરવામાં આવી છે. આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર. આપણે ક્યાં રહીએ, આપણું ગામ અને ઘર જ કહેવાય ને. આ બધું શાની ઉપર છે, આવો આપણને પ્રશ્ન થતો હશે, બરાબર. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. ક્યાં આવેલું છે આપણું ઘર અને ગામ? પૃથ્વી ઉપર. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. સમજણ પડી ગઈ બાળકો? આપણું ઘર અને ગામ આ પૃથ્વી ઉપર આવેલું છે. આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ એમ, એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે નહીં, કેટલું મોટું છે એમ. તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. અહીંયા આ પાઠની અંદર પૃથ્વીનો આપણે પરિચય મેળવવાનો છે. તમને એ જાણવાનું મન થાય કે સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. કયા પરિવારનો? સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું આપણને એવું થતું હશે? તો ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું. ભલે બાળકો, હવે આપણે સૌર પરિવાર વિશે જોઈશું. એટલે સોલર સિસ્ટમ, બરાબર. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણો સૌર પરિવાર કે સૌર મંડળ. તો વાલા વિદ્યાર્થીઓ, આપણો જે સૂર્ય છે, સૂર્યની વાત કરીએ કે સૂર્ય એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્ય શું છે? એક તારો જ છે, પણ સ્વયં પ્રકાશિત, પોતે જાતે પોતાનો પ્રકાશ છે. હવે આ તારો છે એની આજુબાજુ નાના મોટા સભ્યો ગોળા રૂપે રહેલા છે. હવે આમાં આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. શું છે? આપણી પૃથ્વી જે આજુબાજુ રહેલા છે એમાંનો એક ગોળો છે. એના પર ગ્રહો કહીએ, શું કહીએ? ગ્રહો કહીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો શું કરે છે? સૂર્યની આજુબાજુ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. તો સૂર્ય કેવો પ્રકાશિત છે? તારો સ્વયં પ્રકાશિત, બરાબર. તમને ખબર પડવી જોઈએ. હવે આ ગ્રહોને કોઈ પોતાનો પ્રકાશ નથી. આ જે ગ્રહો ફરે છે એને કંઈ પોતાનો પ્રકાશ નથી, પણ સૂર્યના પ્રકાશથી તે સૂર્યનો પ્રકાશ છે ને એની ઉપર પડે એટલે એ પ્રકાશિત થાય, બરાબર. હવે સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. હવે આ બધા ગ્રહો મળે ત્યારે શું બને? આપણું સૌર પરિવાર કે સૌર મંડળ બને છે. આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. વાલા વિદ્યાર્થીઓ, આપણા સૌરમંડળમાં શાનો સમાવેશ થાય છે? તો શું આવશે? ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. તો ચાલો આપણા સૌરમંડળનો આપણો પરિચય મેળવીએ. અને સૌ પ્રથમ સૌરમંડળ ના મુખ્ય સભ્ય તરીકે સૂર્યને આપણે ઓળખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂર્ય એટલે સન, સૂર્યને ઇંગ્લિશમાં શું કહીશું? સન, એસિયન સન. સૂર્યથી આપણે પરિચિત છીએ.
આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે ને. સૂર્ય સન્માનિત તારો છે, તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 ક્રિગા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 ક્રિગા થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. તો વહેલા વિદ્યાર્થીઓ આપણે સૂર્યનો પરિચય મેળવીએ. બરાબર કે આપણે સૂર્યને આપણને ખબર જ છે, આપણે સવારે ઉઠીએ ત્યારે સૂર્યોદય થાય છે ને, ત્યારે જ આપણે ઉઠીએ છીએ. જો સૂર્યોદય ના થાય તો આપણે ઊંઘ્યા જ રહીએ. બરાબર. સૂર્ય સન્માનિત તારો છે ને, સન્માન કરવામાં આવે છે એટલે સન્માનિત તારો કહેવાય છે સૂર્ય તો, અને પૃથ્વીના જીવનનો દાતા ગણાય છે. જો અજવાળું જ ના થાય તો આપણે કામે પણ કેવી રીતે જઈ શકીએ, એટલે જીવનનો દાતા ગણાય. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા 13 લાખ ગણો મોટો છે. યાદ રાખવાનું કે સૂર્ય પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે, 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો આપણે 1 ચક્કર લગાવવું હોય ને સૂર્યની આજુબાજુ, બરાબર, તો 1000 કિમીના વેગથી વિમાન ચાલતું હોય ને એમાં બેસીએ તો વિમાનમાં પણ 107 વર્ષ નીકળી જાય. કેટલા 107, વિચાર કરો કે કેટલો મોટો હશે. એટલે સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે, એટલો બધો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 ક્રિગા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 ક્રિગા થાય. હવે આ ગુરુત્વાકર્ષણને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને એની આજુબાજુ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. કેટલી? પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. કેટલા? સૂર્યનો પ્રકાશ ધરતી પર પહોંચે, આપણે જતી હોય 8.25 મિનિટમાં પહોંચી જાય ત્યારે આપણને પ્રકાશ મળે છે. આગળ જોઈએ બાળકો. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર હોય છે. બરાબર, સ્થિર નહીં હોતી એમ અસ્થિર. તેમાં 1 કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઊર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વહેલા વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે સૂર્યની સપાટી હંમેશા કેવી અસ્થિર રહે છે. કેવી રહે છે? અસ્થિર રહે છે. તેમાં 1 કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓ હોય છે, એટલે એનો સમાવેશ થાય છે એમ. અને સૂર્યનું આવરણ શેનું બનેલું છે? હાઇડ્રોજન વાયુનું બનેલું છે. શેનું બનેલું છે બાળકો? હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. બરાબર, હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી જ પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે અને આપણે ઊર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ થાય. સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. સૂર્યની ઊર્જાથી બધા સજીવો વિકાસ પામ્યા છે, જીવી રહે છે એમ. તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. સજીવ એટલે બધા, મનુષ્ય, પશુ, પંખી, પ્રાણીઓ બધા, એટલે એથી તેને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ.
સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે. હવે બાળકો, સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે. કેટલા? 8 ગ્રહો છે. એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો કહેવાય. કેવા ગ્રહો? આંતરિક ગ્રહો, અંદરના ગ્રહો કહેવાય. બરાબર, કયા કયા? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો છે અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુ આ બધા કેવા? બાહ્ય ગ્રહો છે. બરાબર, આંતરિક ગ્રહો પૂછાય તો લખવાનું કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને બાહ્ય ગ્રહો પૂછાય તો ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બરાબર, આ બાહ્ય ગ્રહો છે. હવે સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો આપણે નરી આંખે જોઈ શકાય છે. હવે બાળકો, આપણે ગ્રહો વિશે ભણવાનું છે. પહેલો બુધ. બરાબર, બુધની અંદર જોઈએ, આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. હવે બુધની વાત કરીએ આપણે કે આ ગ્રહ બુધ છે, સૂર્યની નજીક છે. કેવો છે? સૂર્યની નજીક છે અને પીળાશ પડતો રંગનો છે. અને બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી બુધને કોઈ. એટલે પૃથ્વી પર આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં આપણને દેખાય છે. હવે આગળ શુક્ર. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. કેવો છે? સૌથી ચમકતો ગ્રહ છે. કોણ? શુક્ર. એ ચમકે એમ, તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. પૃથ્વી જેવો જ છે આ શુક્ર ગ્રહ. બરાબર, જાણે આપણે પૃથ્વીનો જોડિયો ભાઈ લાગે. ચળકે એટલે વધારે. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. વાલા વિદ્યાર્થીઓ, શુક્ર ગ્રહ છે. બરાબર, એની આજુબાજુ વાયુ અને ઘટ વાદળો છે એટલે એનો આપણે કોઈ બહુ અભ્યાસ કરી શક્યા નથી. ત્રીજો છે પૃથ્વી, એટલે અર્થ એટલે પૃથ્વી. બરાબર, શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. કોની કોની વચ્ચે? શુક્ર અને મંગળની વચ્ચે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. બરાબર, પોતાની ધરી પર કેટલા કલાકમાં બાળકો? 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. તમે જોજો, પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો અને સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ અને રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે. પૃથ્વીને એક પણ ઉપગ્રહ પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. કયો ઉપગ્રહ છે પૃથ્વીને? ચંદ્ર. બરાબર, હવે ચંદ્ર જોઈએ આપણે. મૂન ચંદ્ર એટલે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે આ ચંદ્ર. બરાબર, તેની ફરતે તે પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે. બરાબર, શું છે? તેની પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા અને પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા કેટલા? 29.5 દિવસ લાગે છે. એટલે 29 અને 5, ચંદ્ર 29.5. ચંદ્ર પર વાતાવરણ નથી. બરાબર, કોઈ વાતાવરણ નથી ચંદ્ર ઉપર. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર ઉપર પાણી નથી ને વાતાવરણ નથી એટલે કોઈ રહી શક્યું નથી, ત્યાં જીવન શક્ય જ નથી એમ. ચંદ્ર પર પ્રકાશી છે. બાળકો યાદ રાખવાનું કે ચંદ્ર બીજાના પ્રકાશથી પ્રકાશિત છે, પોતાનો પ્રકાશ નથી. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્ર છે એને સૂર્યનો પ્રકાશ મળે છે એટલે પ્રકાશ આપે છે. ચંદ્રને સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ એટલે વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. હવે ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થાય છે એટલે એની ઉપર ખાડા પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખી આવેલા
છે, બરાબર? તો આપણે સૂર્યની વાત કરી, પછી એના ગ્રહોની વાત કરી, બુધ, શુક્ર, પૃથ્વી અને પછી એમાં ચંદ્ર પણ આપણે જોયો. ખબર પડી ગઈ, ચંદ્ર છે એ પરપ્રકાશી છે, બરાબર? સૂર્યના પ્રકાશના લીધે ચંદ્ર પ્રકાશી દેખાય છે, બરાબર વાલા વિદ્યાર્થીઓ? આટલે આપણે પૂરું અધૂરું રાખીએ છીએ પાઠ આટલા સુધી. પછી આગળનો પાઠ છે આપણે આવતા વિડીયોમાં ભણવાનો છે. તમે આગળનું જે પાઠ છે તમે વાંચીને રાખજો એટલે તમને ઝડપથી સમજણ પડી જાય. અસ્તુ.